रथ जो निज मंदिरे परत जवा माटे निकला छे ते हाल तंबू चौकी खाते पहुंचा छे। आ दृश्य अमे आपने बतावी रहा छे। मौसाळ सरसपुर थी रथ परत फर्या ने हाल तंबू चौकी खाते रथ पहुंचा छे। 146मी आ रथयात्रा जेना माटे एवुं कहेवाय छे के भजन भोजन अने भक्तिना संगम त्रिवेणी संगम समी आ रथयात्रा અને હાલ જ્યારે રથ તંબુ ચોકી પાસે પહોંચ્યા છે આપણી સાથે સંવાદદાતા પ્રતીક અને જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે। જિગ્નેશ, રથ તંબુ ચોકી ખાતે પહોંચ્યા છે, અત્યારે ત્યાં શું માહોલ જોવા મળી રહ્યો છે? વાત કરવામાં આવે તો અત્યારે જે રથ છે તે પહોંચી ચૂક્યા છે દરિયાપુર તંબુ ચોકી ખાતે, કે જ્યાં તેમનું અત્યારે લોકો દર્શન કરી રહ્યા છે। ભગવાન જ્યારે આજે નગરચર્યા નીકળ્યા છે ત્યારે જે લોકો છે તેમણે તેમના દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે। આપણી સાથે એવા એક યજમાન છે કે જેમણે અહીંયા ભગવાનની પૂજા અર્ચના કરી તેમના દર્શન કર્યા। વડીલ, આપને લાભ મળ્યો આજે ભગવાનના દર્શન કરવાનો, આરતી ઉતારવાનો, કેવી ધન્યતા, કેવો અનુભવ? ખૂબ જ આનંદ, પરિવાર સાથે આવ્યો છું। આ 5 વર્ષનો 4.5 વર્ષનો મારો બાળક છે, એને ખૂબ જ ઉત્સાહ હતી અને રથયાત્રામાં ખૂબ જ દર વર્ષે અમે આવીએ છીએ અને અહીંયા તંબુ ચોકીથી જ ભગવાન જગન્નાથને અમે ખૂબ જ પ્રેમથી અને ભાવથી દર વર્ષે પૂજાપાઠ કરીએ છીએ। આપે ભગવાનની આરતી ઉતારી, કેટલો ઉત્સાહ, કેટલો આનંદ? બહુ આનંદ થયો, બહુ, એટલે બહુ। કૃષ્ણ, લોકો અત્યારે ભગવાનના દર્શન કરી લે, ભગવાન જગન્નાથના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। અત્યારે જે પહેલો રથ છે જે અત્યારે પસાર થયો છે દરિયાપુર તંબુ ચોકીથી, અને સાથે જ હવે જે બહેન સુભદ્રાનો રથ છે તે અહીંયા આવી પહોંચ્યો છે, લોકોમાં ઉત્સાહ છે તે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે। હવે જે અહીંયા છે એટલે કે રથયાત્રા જ્યારે દરિયાપુરથી પસાર થતી હોય એટલે કે નીચ મંદિર તરફ પરત જાય છે ત્યારે આ સંવેદનશીલ વિસ્તાર ગણાય છે, અને માટે જ અહીંયા જે છે તે રથની સાથે સાથે કેટલા જ પોલીસ કર્મચારીઓ સુરક્ષા જવાનો અહીંયા તૈનાત હોય છે। મોટી માત્રામાં આ રથ જે જ્યારે રથ અહીંથી પસાર થતો હોય છે ત્યારે પોલીસ જવાનો તેની સુરક્ષા માટે ખડે પગે રહેતા હોય છે। કૃષ્ણ, જે અત્યારનો માહોલ છે, જે પ્રમાણે લોકો કહીએ અહીંયા જે પ્રમાણે ભક્તો ઉમટી પડ્યા છે, હૈયે હૈયું દળાય એટલે કે માનવ મહેરામણથી લોકો અહીંયા જે છે તે આખો વિસ્તાર ભરાઈ ચૂક્યો છે, પરંતુ જ્યારે ભગવાન અહીંથી પસાર થાય છે ત્યારે તેમની એક ઝલક જોવા માટે, ભગવાનના એક દર્શન માટે લોકો તલપાપડ થઈને સવારથી ઊભા હતા, પરંતુ હવે જ્યારે તેમને ભગવાનના દર્શન થઈ રહ્યા છે, કહી શકાય કે ભગવાન જગન્નાથ, સુભદ્રા બહેન અને બાલભદ્રના તેઓએ દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે, અને અત્યારે બીજો રથ છે તે તંબુ ચોકી પહોંચી ચૂક્યો છે, અને હવે છેલ્લો રથ છે તે હવે ગણતરીની મિનિટોમાં જ અહીંયાથી પસાર થશે, માટે જે વહેલી સવારથી ભક્તો જે અહીંયા રાહ જોઈને ઊભા હતા ભગવાનના એક ઝલક જોવા માટે, એક કહી શકાય કે એક દર્શનની રાહ જોઈને ઊભા હતા, અને તે હવે છે તે અહીંયા તેમને સાર્થક થતી જોવા મળી રહી છે। અત્યારે જે છે તે ભગવાન જે કહી શકાય કે લોકો જે દર્શનાર્થે ઊભા છે તે બહેન સુભદ્રાનો રથ છે, આ રથમાંથી લોકો અત્યારે છે તે તેમના દર્શન કરી અને આશીર્વાદ મેળવી રહ્યા છે, સાથે અહીંયા દરિયાપુર ખાતે તેમને સ્વાગત માટે એટલે કે ભગવાન જ્યારે પહોંચ્યા તેમની પૂજા અર્ચના માટે પણ લોકો વહેલી સવારથી રાહ જોતા હતા, અને આજે જે પરિવાર સાથે આપણે ચર્ચા કરી તેઓ ભગવાનની પૂજા અર્ચના કરી તેમની આરતી ઉતારી ધન્યતા અનુભવી રહ્યા છે। જે બિલકુલ જિગ્નેશ, પ્રતીક પાસે જયું, પ્રતીક જાદવ આપની સાથે જોડાયેલા છે। પ્રતીક, વર્ષમાં એક વખત આ અવસર આવતો હોય છે કે જ્યારે ભગવાન નગરચર્યાએ નીકળતા હોય છે અને લોકો સેંકડો લાખોની સંખ્યામાં લોકો તેમના દર્શન કરતા હોય છે, આપ જે જગ્યાએ ઉપસ્થિત છો કેવો માહોલ જોવા મળી રહ્યો છે? બિલકુલ સાચી વાત કૃષ્ણ, 364 દિવસ એવા હોય છે કે આપણે ભગવાનના દર્શન કરવા માટે મંદિરમાં જવું પડતું છે, અને એક દિવસ એવો હોય છે કે જ્યારે ભગવાન નગરચર્યા નીકળતા હોય છે અને શહેરીજનોને દર્શન આપતા હોય છે। અહીંયા દિલ્હી ચકલા પાસેના માહોલ હું બતાવીશ કે દિલ્હી ચકલામાં હાલ જે ભજન મંડળી છે તે પૂરજોશમાં ચાલી રહી છે, અને સૌ કોઈ ભજન મંડળીનો આનંદ લઈ રહ્યા છે, ભજન ગાઈ રહ્યા છે અને રાસ રમી રહ્યા છે। જે ભક્તો અને શહેરીજનો ભગવાનના દર્શન કરવા માટે આવે છે તેમનું મનોરંજન પૂરું પાડી રહ્યા છે, તો બીજી તરફ મારા કેમેરા પર્સન મેહુલ આપને બતાવશે કે બીજી તરફ અખાડા જઈ રહ્યા છે। આ એક એવી જગ્યા છે અમદાવાદ શહેરની કે એક જગ્યા ઉપર ઊભા રહીને સમગ્ર રથયાત્રા નિહાળી શકાય છે, કારણ કે બીજી તરફથી જ્યારે ઢી કાંઠા તરફ રથ જતો હોય છે તે તરફ અખાડા જતા હોય છે, ત્યારે બીજી તરફથી દરિયાપુર તરફથી જ્યારે રથ અને ભજન મંડળી આવતી હોય છે આ જગ્યા ઉપરથી બંને દ્રશ્યો એકસાથે નિહાળી શકાતા હોય છે, અને આ દ્રશ્ય ખૂબ જ મન મોહી લેતા હોય છે, અને સૌ કોઈ દર્શકો માટે પણ આ દ્રશ્ય ખૂબ જ સારા કહી શકાય, કારણ કે એક જ દ્રશ્યમાં બંને ભજન મંડળી પણ જોઈ શકાય છે અને અખાડાના કર્તક પણ જોઈ શકાતા હોય છે। ત્યારે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો આ ભજન મંડળીમાં જોડાયા છે અને તાલે ઝૂમી રહ્યા છે, કારણ કે ભગવાનને મનાવવા માટેનો આ એક અવસર હોય છે અને ભગવાનને સૌ કોઈ પોતાના તાલે નચાવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે ભજન મંડળી છે તે
નિત નવા ભજન ગઈને રાસ રમી રહ્યા છે અને સૌ કોઈ શહેરીજનો જે અહીંયા આવ્યા છે તેમનું મનોરંજન પૂરું પાડ્યા છે કારણ કે આ શહેરીજનો લગભગ 3-4 કલાકથી રાહ જોઈ રહ્યા છે ક્યારે નગર જગન્નાથ તેમને દર્શન આપે ત્યારે તે ભાઈ અને બહેન સાથે અહીંયા આવીને એક નજર નાખે અને આશીર્વાદ આપે કે તમારું કલ્યાણ થાય અને આ જ ક્રમથી સૌ કોઈ ભક્તો અહીંયા ઊભા છે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ભગવાન આવે. જોઈ શકાય છે કે નાના બાળકો અને તેમના માતા પિતા ખભા ઉપર ઉચકીને ઊભા છે. છેલ્લા કેટલાય સમયથી આ વાલી છે તેના બાળકને ખભા ઉપર લઈને ઊભા છે કારણ કે તેમના બાળકને ભગવાનના દર્શન કરાવવા છે, ભગવાનના આશીર્વાદ મેળવવા છે અને આ જ કારણથી લોકો કલાકો રાહ જોતા છે કે ક્યારે ભગવાન આવે અને ક્યારે તેમને આશીર્વાદ આપે. પરંતુ સૌ કોઈ છેલ્લા કલાકોથી અહીંયા ઊભા છે પરંતુ કોઈ થાકતું નથી કારણ કે ભગવાનના દર્શન તેમને કરવા છે અને આ જ જુસ્સો તેમને કલાકો સુધી ભગવાનની રાહ જોવા માટે મજબૂર કરે છે અને તે લોકો સૌ ભગવાનની રાહ જોઈ રહ્યા છે. જ્યારે ભગવાનનો રથ અહીંયાથી પસાર થશે ત્યારે સમગ્ર માહોલ છે તે ભક્તિમય બની જશે અને સૌ કોઈ જગન્નાથનો નાથ કરીને ભગવાનને બધાવી લેશે. હાથમાં ચોખા અને ફૂલ હશે તે ભગવાન તરફ ફેંકીને તેમને બધાવી લેશે કારણ કે કલાકો સુધી તેમની રાહ જોઈ છે અને હવે એ સમય આવી રહ્યો છે કે ભગવાન અહીંયાથી પસાર થશે દિલ્હી ચકલાથી અને સીધા જ તે દિલ્હી ચકલા થઈને આગળ પ્રસ્થાન કરશે. પરંતુ આ જે ક્ષણ છે કે ભગવાન અહીંયાથી પ્રસાર થશે ત્યારે સૌ કોઈ જગન્નાથનો નાદ લગાવશે અને એક ભક્તિમય માહોલનું સર્જન અહીંયા થશે જેથી કરીને સૌ કોઈ ભક્તો જે કલાકોથી રાહ જોઈ રહ્યા છે તેમની મનોકામના પૂરી થશે અને ભગવાનની એક ઝલક મેળવીને તેઓ ધન્યતા અનુભવશે, આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવશે કારણ કે આ જગન્નો નાદ વરસમાં એક વખત સૌ કોઈને આંગણે આવતો હોય છે દર્શન આપવા માટે અને આ એ સમય છે કે અથાણી બીજ ભગવાન જગન્નાથ ભાઈ અને બહેનની સાથે હરેકના ઘરે હરેકના